અમદાવાદના પ્રતિષ્ઠિત રાજપથ ક્લબમાં આગામી સમયમાં ધરખમ ફેરફાર જોવા મળશે। રાજપથ ક્લબમાં હવે મેમ્બર્સ માટે એવું સંપૂર્ણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા જઈ રહ્યું છે, જેને કારણે અનેક રમતવીરોની પ્રતિભા ખીલી ઉઠશે। ખાસ વાત એ છે કે આગામી સમયમાં ક્લબ સોલાર સિસ્ટમને અપનાવીને વીજળીનો સંપૂર્ણ બચાવ કરશે। અમદાવાદના પ્રતિષ્ઠિત રાજપથ ક્લબને નવા રંગરૂપ અપાઈ રહ્યા છે। ક્લબના પાર્કિંગ એરિયા પર અદ્યતન સુવિધાવાળું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાઈ રહ્યું છે। અહીં હોટવોટર ફેસિલિટી ધરાવતો સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવી રહ્યો છે, જેની ઊંડાઈ 4.5 ફૂટની હશે। આ સાથે જ 5A સાઇઝનું કમ્ફર્ટેબલ ફૂટબોલ ગ્રાઉન્ડ પણ બનાવાશે। આ સાથે ક્લબમાં ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ સાથે 84 સીટ ધરાવતું મિની થિયેટર પણ બનાવાયું છે, જેની અંદર એક સ્વિમિંગ પુલ, એક ફૂટબોલ ફિલ્ડ, એક રેસ્ટોરન્ટ, એક મલ્ટીપર્પઝ હોલ જેની અંદર 5 બેડમિન્ટન અથવા તો 4 બેડમિન્ટન અને 1 વોલીબોલ રમી શકાય, પછી 82 સીટનું થિયેટર, ચિલ્ડ્રન પ્લે એરિયા, 6 ટેબલ ટેનિસ ટેબલવાળો રૂમ, પછી મ્યુઝિક રૂમ અને સ્કોશ રૂમ, આ બધી વસ્તુ એડ કરી છે। એની નવા ઊભા કરાયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ખાસિયત એ પણ છે કે આ કોમ્પ્લેક્સનું વીજળીનું બિલ ક્લબ માટે ભારણ સાબિત નહીં થાય। નવા કોમ્પ્લેક્સ માટે રાજપથ ક્લબે પર્યાવરણને ધ્યાનમાં રાખીને સોલાર સિસ્ટમ લગાવી છે અને આ સિસ્ટમથી ક્લબમાં 50% વીજળીની બચત થશે। જે અહીંયા ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટીઝ જે બનાવી રહ્યા છે, એકદમ સોફિસ્ટિકેટેડ અને ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે, એના શું કહેવાય કે સ્પેસિફિકેશનનું બાંધકામ અને એની શું સ્પેસિફિકેશન અત્યારે કન્સિડર કરેલા છે બધા। રૂફટોપ ઉપર, આખા રૂફટોપ ઉપર અમે સોલર સિસ્ટમ ગોઠવેલી છે, જેના લીધે લગભગ 3-1 વર્ષની અંદર ટોટલ આ સોલર સિસ્ટમનો જેટલો ખર્ચો છે એ તો અમને બાદ મળી જ જશે, પ્લસ અમારે અત્યારનું પ્લાનિંગ એ રીતે છે કે અમારે આખે આખા ક્લબ એરિયાનું જે છે એ 50% કરતાં લેસ બિલ થઈ જશે। 12 કરોડના ખર્ચે નવું ઊભું કરાયેલું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન 15 ઓગસ્ટ બાદ થશે, જેના માટે સીએમને પણ ખાસ આમંત્રણ આપવામાં આવશે। એટલું જ નહીં, ગુજરાતી રમતવીરોને પણ નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમયે આવકારવામાં આવશે। ખાસ કરીને આ જે સ્પોર્ટ્સ સંકુલ છે તે ન માત્ર તે ઇલેક્ટ્રિસિટીથી ચાલશે, પરંતુ સોલાર સિસ્ટમ છે તેમાં પણ ડેવલપ કરવામાં આવી છે, એટલે કે આ જે સ્પોર્ટ્સ સંકુલ છે તેનું બિલ નહીં આવે, સોલાર સિસ્ટમથી આ જે સ્પોર્ટ્સ સંકુલ છે તેની ખાસ કરીને જે સુવિધા છે તે લોકોને અવેલેબલ કરવામાં આવશે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ।